આ છે રાજસીતાપુરની આનબાન અને શાન ગણાતો રજવાડા વખતનો પ્રવેશદ્વાર ગેટ. આજે પણ એના મૂળ સ્વરૂપમાં અડીખમ ઊભો છે કે જે વર્ષો પહેલાંના રજવાડાના સમયમાં હશે. ગેટની અંદર પ્રવેશતા જમણા હાથે સંત શ્રી લાલજી મહારાજની જગ્યા અને ડાબા હાથે ગૌશાળા આવેલી છે. લાલજી મહારાજની જગ્યાના દર્શન કરી આગળ હાલતા રજવાડાના સમયમાં ફરતા ગામડાઓનું વેપારિક હબ ગણાતી મેન બજાર આવી જાય છે. એક સમયે રાજસીતાપુરનું રજવાડું સમૃદ્ધ ગણાતું, આખા ગામ ફરતે કિલ્લેબંધી આજ પણ તમને જોવા મળે છે. એ સમયે અહીંના સોની સ્વર્ણના આભૂષણ બનાવવામાં કુશળ કારીગર કહેવાતા, તો અહીંની મોચી બજારના પગરખા આખા સૌરાષ્ટ્રની અંદર વખણાતા. આમ તો આપણે સાંભળ્યું છે કે ઉપાશ્રે કોઈ દિવસ દીવો ન હોય અને કહેવત પણ છે કે ઉપાશ્રે અંધારું હોય, પરંતુ પ્રભુ આ રાજસીતાપુરમાં એક એવો ઉપાશ્રય છે કે જ્યાં માતાજીની કૃપાથી અખંડ દીવો બળે છે. તો આવો મારી સાથે એ સ્થાનના દર્શને. તો મિત્રો, હાલ આપણે છીએ સીતાપુર ગામની માલિકોર અને શા માટે આવ્યા છીએ તે તમને આગળ વિડીયોમાં જાણવા મળી જશે. અને આપણી આગળ પાછળના ભાગે તમે જોઈ શકો છો સંપૂર્ણ ઝુણવાણી ગામનો નજારો. અહીંયા ઘણા ખરા ઝુણવાણી મંદિર અને ઝુણવાણી બાંધકામ તમને જોવા મળી જશે. મારી આ પાછળના ભાગે કન્યા શાળા છે. અને આ છે લક્ષ્મીનારાયણ દેવનું મંદિર. અને બિલકુલ હું જ્યાં ઊભો છું ત્યાં મારી પાછળના ભાગે બહુચરમાનું પણ મંદિર આવેલું છે. આ છે બહુચરમાનું મંદિર અને એ બધા મંદિરના તમને હું દર્શન કરાવીશ. જો આપ અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને સાથે સાથે બેલ આઇકનને પણ પ્રેસ કરી લેજો, કારણ કે મારી ચેનલ માટે તમને આવા અનેક ઝુણવાણી ગામના અને ઝુણવાણી દેરાસર છે, મંદિર છે, આવા અનેક પ્રકારના વિડીયો તમને જોવા મળે છે. તો ચાલો હું તમને જે જગ્યાએ આવ્યો છું એનું શું મહત્વ છે એ બધું હું તમને બતાવું છું. તો આ જે તમે જુઓ એ કન્યા શાળા છે અને બહુ જૂની છે. એનું બાંધકામ ને બધું તમે જુઓ તો ખરેખર ગજબ છે. અને આવી વસ્તુ જોવાનો હું શોખીન છું. દરેક મારા વિડીયોની અંદર તમને ઝુણવાણી બાંધકામ એક વખત તો તમને જોવા મળે જ છે. સીતાપુર ગામ જે છે એ રજવાડા વખતનું છે અને એવું સાંભળવા મળે છે કે ધાંગધ્રાના ભાયતનું કહેવાતું. જે આ મંદિર આપણે જોઈ રહ્યા છીએ એ બહુચરમાનું છે અને ખરેખર જે મંદિર છે એ અતિ ઝુણવાણી છે. તમે એના બાંધકામને સરળતાથી જુઓ, બહુ જ ગજબનું બાંધકામ છે. અને આ છે ઝુણવાણી ગરબી. 15 દિવસ ગરબી નોરતામાં એકમથી પૂનમ સુધી 15 દિવસ. આપણી સાથે જોડાઈ ગયા છે ગામના વતની જિજ્ઞેશસિંહ રાજપૂત, જેઓને આપણને માહિતી આપી કે આ ગરબી રહી અહીંયા 15 દિવસ સુધી ગરબી થતી હોય છે નોરતાની અંદર ખાસ કરીને. અને ખરેખર તમે જુઓ ગરબી છે એ અદભુત છે, એની કોતરણી બહુ ઝુણવાણી અને કલરફુલ છે. આવી વસ્તુ આપણને ભાગ્યે જ ક્યાંક જોવા મળતી હોય છે.
મંદિરની એક સાઈડમાં ગણપતિ દાદા અને આ છે બહુચરાજી માતાજીનું દેવસ્થાન. આ છે લક્ષ્મીનારાયણ દેવનું મંદિર અને એના પડથારની બિલકુલ બાજુમાં જુનવાણી અવશેષ અને બે ખાંભીઓ આવેલી છે જેને આપણે પાળિયા પણ કહીએ છીએ. આ સેના છે એ ખબર નથી. આપણે ગામ લોકોને પણ પૂછવાનો પ્રયાસ કર્યો પણ ગામમાં પણ કોઈની પાસે આની માહિતી નથી. અને આ છે લક્ષ્મીનારાયણ દેવના મંદિરમાં પ્રવેશવાનો દરવાજો. તો લક્ષ્મીનારાયણ દેવના મંદિરની અંદર સોમનાથ મહાદેવ બિરાજમાન છે. પ્રથમ તો જાણે શિવના મંદિરની અંદર નંદી ગણપત દાદા, હનુમાનજી મહારાજ અને ભોલેનાથ. અને લક્ષ્મીનારાયણ દેવને પોઢવાનો સમય થઈ ગયો છે કારણ કે અત્યારે 1 વાગ્યાનો ટાઈમ છે. શિવ એક જ એવું સ્વરૂપ છે કે તમે ગમે ત્યારે આવો તો એ જાગૃત અવસ્થામાં જ હોય. અને આ મંદિર રજવાડા વખતનું કહેવાય છે. ઉપર ઘુમટમાં લગભગ દેવી દેવતાની મૂર્તિઓ કંડારવામાં આવેલી છે. અને આ છે બધા ભૂરડા નાના એવા બાળકો. તમે બધા યુટ્યુબમાં આવવાના છો. બાળકોનું સ્વરૂપ એટલે ભગવાનનું સ્વરૂપ જ કહેવાય. લક્ષ્મીનારાયણ દેવના મંદિરની સામે જૈનનું દેરાસર આવેલું છે, એ પણ ઘણું જૂનવાણી છે. અને આ છે જૂનવાણી કન્યાશાળા. રાજા વખતે છે એના પિલરોને તમે જોઈ શકો છો. અત્યારે તો ભાગ્યે જ ક્યાંક તમને દુર્ભાગ્ય આ ટાઈપના પિલરો કદાચ નવા બનતા જોવા મળે. અને હવે આપણે જે દર્શન માટે આવ્યા છીએ એ સ્થાનની મુલાકાત લેવા જઈ રહ્યા છીએ. એનો ઇતિહાસ હું તમને સંપૂર્ણ પછી વિડીયોમાં જણાવીશ. આ જૂનવાણી અપાસરો છે અને અપાસરાની અંદર મેલડીમાં બિરાજમાન છે. આમ તો લોકમુખે આપણને હંમેશા સાંભળવા મળે છે કે અપાસરામાં હંમેશા અંધારું જ હોય, પણ આ એક અપાસરો એવો છે કે જેની અંદર તમને અંધારું નહીં પણ મેલડીમાંનો દીવો તમને અખંડ જોવા મળે છે. અને એનો ઇતિહાસ શું છે એ આપણે એના જે ગામના
વતનીઓ બધા છે એની પાસેથી સંપૂર્ણપણે જાણવાની પૂરેપૂરી કોશિશ કરીશું. અને અપાસરાના બાંધકામને તમે જોઈ શકો છો, ઘણું ઝૂંઝવાણી છે અને બિલકુલ કન્યાશાળાની પાછળના ભાગે જ આવેલું છે. તો આ છે અપાસરાવાળા મેલડીમાનું સ્થાનક કે જે ખરેખર વાલાભાના મેલડીમાંથી પ્રસિદ્ધ છે. અને વાલાભાની જે ઇતિહાસ છે એ આ મેલડીમાં સાથે ધરોવાયેલો છે. તો જે સંપૂર્ણ ઇતિહાસ છે એ આપણે એના ગામ લોકો જે વતની છે એની પાસેથી પૂરેપૂરી જાણવાની કોશિશ કરીશું. તો જે અંદર મેલડીમાનું સ્થાનક છે એ આ જે બાર જે બાર સાત દેખાય એની અંદરના ભાગની અંદર એક ઓરડો આવેલો છે અને એના ઓરડાની અંદર એક આવું આવું બીજું બાર શાખ આવેલું છે. એની ઉપરના પડથારની અંદર મેલડીમાના બેસણા છે. પણ હાલ જે આ અપાસરો છે એ સંપૂર્ણપણે બંધ છે. છેલ્લા લગભગ 3 વર્ષથી આ અપાસરાને સંપૂર્ણપણે બંધ કરવામાં આવેલો છે અને જે ભાવિક ભક્તો છે એ અહીંયા અવારનવાર મેલડીમાના દર્શન કરવા માટે આવતા જતા હોય છે. હું રાજસીતાપુરનો વતની છું. મારું નામ પોપટભાઈ છે. આજથી 200 વર્ષ પહેલાની આ વાત છે. જૈન સમાજના પૂજ લોકો અહીં અપાસરામાં ઉતરતા ગામની કોઈ પણ નનામી બેન દીકરીની કે ગમે તે પુરુષની નીકળે એ નનામી ઉપર એ મંત્રી અડદના દાણા નાખી અને નનામી ભાંગી નાખતા હતા. એના વિશે આ વાત છે. એટલે એ નનામીના ઓલે ગામ લોકો ત્રાસી ગયા. પછી ગામ લોકો ભેગા થઈ અને આનું નિરાકરણ લાવવા માટે જે રજપૂત એટલે કે ક્ષત્રિય બચ્ચો એક ભૂવો હતો મેલડીમાંનો એ તૈયાર થયા. એનું નામ વાલાભા હતું. વાલાભા નામના એ માણસે પછી જીવતા નનામીમાં બંધાણા અને જીવતા નનામીમાં બંધાણા પહેલાં એ પૂજ લોકો પાસે પહોંચી અને મંત્રી રાઈના દાણા નાખ્યા. પછી પૂજ લોકો બધા ધૂણવા માંડ્યા. ધૂણ્યા પછી 1.5 થી 2 મહિના સુધી એનું નિરાકરણ ન આવ્યું. પછી બધા જૈન સમાજ ભેગા થયા અને નિરાકરણ લાવવા માટે આ ભૂવાને ભેગા કરી અને પછી જે માતાજીનું સ્થાન હતું મેલડીમાંનું એને બાર હાથ માટે બેહારવાનું દીવો કરવાનું નક્કી કર્યું. નમતા જાય નમતા આવે તો જ આનું નિરાકરણ આવે એ વિશે વાત બધી કરી. પછી છે ને એ રીતે એને ગોઠવણી કરીને જે ભૂણતા હતા એ પૂજ લોકો બંધ થયા. આ અપાશ્રે દીવો ન હોય પણ અપાશ્રે દીવો આ કરાયો એ આ મેલડીમાં અને આ મેલડીમાં ખરેખર ઓઢના છે. હવે નનામી લઈને નીકળતા હતા એટલે નનામી પાડી દેતા હતા એટલે ત્રાસ બહુ થયો હતો પૂજ મહારાજનો. એટલે એ વખતે બધાએ પછી જોયું કે જાજો ટાઈમ થયો એટલે બધું મરદું આવે ને ઠાકડી ભાંગી નાખે અને એ પાડી દે અને પૂજ બધા દાંત કાઢે. હો પૂજ હતા એ પછી રોકાતા આ બધા 1 મહિનો 2 મહિના 6 મહિના એટલે એ બધા દાંત કાઢતા. પછી ભાઈ કોઈ હમણાં સોલંકીના ભૂવો હોય કે ગમે તે હોય એ બધા ભૂવા 5-7 ભેગા થયા અને એ વખતે એમને કીધું કે આપણે આ બધું જો ગામમાં આવું કરશે તો આપણે બધા મરી જાય બધાના દાંત કાઢશે. એટલે પી વખતે પછી પીઠ ભૂવો હતો એને ઠાકડી બાંધી અને ઠાકડી બાંધીને અહીંયા નીકળ્યા. જ્યારે અપાસરા પાસે નીકળ્યા એટલે એ પૂજા પાદરા દાણા નાખી અને ઠાકડી પાડી હેઠી. એટલે આમને તો હારો ભૂવો હતો એ તો માતાજીને માનતો હતો એ પડ્યો નહીં ઊભો થઈ ગયો વાલાભા. અને એ વખતે ભાઈ પૂજ દાંત કાઢવા માંડ્યા. ભાઈ અમને કીધું આ તો શું કરવાનું કાઢે કીધું કે અમે કરો ને તે તો ન માન્યા. પછી કહો તો અમે તો કરી શીખે. પછી એ વખતે નહીં વખતે અમને ભૂવાએ દાણા નાખી અને બધા પૂજાને ધૂણ્યા. હોય એવો પૂજા ધૂણો મીંડ્યા કોઈ રીતે બંધ રહ્યા નહીં. પછી માજણ આવ્યું વઢવાનું બધું મોટું મોટું માજણ. અમને ભૂવાને કીધું કે આવું કે તો અમારા માણસોને ઠાકડી પાડી દેતા હતા એટલે અમે આ કર્યું છે. હવે કે તમે ગમે તો કે મારી માતાજી રહીને અપાસરાના બાણા હોય છે 2 જાતવાના આવતા તમે નમતા જાઓ કે અપાસરા દીવો ન હોય અપાસરા દીવો કરવો પડે અને માતાજી નમ એટલી વાત આપણે સાંભળી લો.
વાલાભા ફુવા હતા. પછી વાલાભા ફુવા હતા એટલે આખા ગામનો કષ્ટ હતું, ગામને બધાને બહુ ઓલું થતું હતું. પછી કે કોઈ ફુવા બધા ભેગા થઈને કે આનો કષ્ટ તેને ભાંગો, કે આખા ગામમાં કે આપણા નંદાની કે નીકળવા દેતા નથી, તો આપણું આનું કરટું કે ભાંગો ભાઈ વાલાભા કે કરું કે, તો એમાં શું કે ભૂવા બધા ભેગા થયા. ભેગા થઈ અને ઓડના મેળીમાં બેહેલા હતા, હેઠ વાલાભાઈની હતી અને પછી આ બેહેલા. પછી અહીંયા કણે વાલાભાઈ બેહેલા આવીને આવી હુવાર્યા નંદાનીને કે મને હુવાલો. પછી બધા ભૂવાએ કીધું કે આમાં કોણ હુવે કે હું હું કે ભૂવાભાઈ વાલાભાઈએ કીધું હું હું તમ તો જાઓ. અમને હુવારી અને એમને નંદાનીમાં હુવારી ચાર નારિયેળ બાંધ્યા, ચાર કાંઢિયા થયા, ભેટમાં દાણા લીધા. ભેટમાં દાણા લઈ અને જ્યાં નંદાની એટલે અહીં આવી, નંદાની આવી તો નંદાની તળ દઈને થઈ જઈ, પૂજ્યો દાણા નાખ્યા. વાલાભા થયા બેઠા, વાલાભા બેઠા થઈ અને નાખ્યા અપાસીમાં દાણા. દાણા નાખ્યા એટલે બધા પૂજ્યું ધૂણવા મંડાણી. ધૂણવા મંડાણા એટલે એમને ધૂણ્યા બાપ હોઉં માજણને એમ કે બંધ થઈ જશે વાણિયાને એમ કે, પણ બંધ થયા નહીં કોઈ વાંચી. હવે કે આનો કંઈક કારણ નિરાગરણ કર્યું કે શું કરશું કે વાણિયા બધા ભેગા થયા, વાણિયા ભવસાર બધા ભેગા થયા. ભેગા થયા એટલે કીધું કે હવે આનું અમારે શું કરવું કે ભૂવાને કે પૂછો કે ભૂવા તો આવી અને મઢમાં હુઈ ગયા હતા, મઢમાં અહીં હતા નહીં, મઢમાં હુઈ ગયા હતા એટલે કીધું કે કોઈ પણ મને ઉઠાડશો નહીં. વાણિયા બધા ભેગા થઈ અને વાણિયા આવ્યા ત્યાં કણે, વાણિયા આવી અને કીધું કે ભૂવા જ્યાં છે ભૂવાનો મઢ કયો કે. એટલે બધા શેરીને કીધું કે ભૂવા મઢ તો અમારો આવશે પણ ભૂવાની ખબર નથી, ભૂવા ચાલી જાય મઢમાં જતા ભૂવા હુઈ ગયેલા. આવ્યા એટલે કીધું કે વાલાભા કોઈ રીતે કંઈ કરો, અમારી પૂજું ધૂણી ધૂણીને કે બે મહિનેથી માથા ફોડ્યા છે કે ફોડવા જ દો કે કંઈક કરો કે એનું નિરાગરણ તેમ ઉતારો કે કંઈક કરો. ભેગા લાગવા મનાણા બધા વાણિયા ટેચ્યું લેકવા હેઠી ઉતારવા મનાણા, માથા નમાડવા મનાણા, કોઈ વાત માને નહીં ભૂવા. પછી કીધું કે એક કારણ છે કે શું મારી મેળીને કે અહીંયા બેહારો બહાર હાથે અને અહીંયા તમે દીવો કરો અને નમતીઓ આવે નમતીઓ જાય તો આ કારણ મટશે ને મટશે નહીં કે. પછી કે જાઓ અમે અહીંયા મેળીમાં બેહારવી કે બહાર હાથે બેહારો અને મારો દીવો કરો મારી મેળીનો અને પછી ધૂમતીઓ મટશે કે. પછી મેળીમાં અમે બેહાર્યા ગાતા વાતા અને પછી દીવો કર્યો અને પછી વાલાભા કીધું કે હો બરાબર હુવાય એને પૈસા લાગ્યા જો કે અમારી માં આખા ગામનો કરઠું કે મેં ભાંગ્યું કે આખા ગામમાં નડતું હતું કે અને આ કરઠ હાટું થઈ અને હું નંદનીમાં હૂટો કે અને જો નંદની આ સત્રિય બે હુવે કે બીજાનું કામ નથી કે બધા ભૂવાને કે એટલો ઓલો હોય ને એમને તો સત્રિને. પછી એમને હુવારી અને દીવો કરાયો અને મેળીમાં બેહેલા ઓડના મેળીમાં. ઓડના બે મેળીમાં એટલે એમને હેંચ હતી વાલાભાને, ભૂવા જ્યારે એમને માંડવો નાખે ઓડ ત્યારે વાલાભાની હા કરતા હતા, દાણા જોવા એટલે વાલાભાને હા કરતા હતા એટલે વાલાભાને આવ્યા માતાજી.